નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12 કોમર્સ પાઠ નંબર 3 જેનો ત્રીજો વિડિયો જોઈ રહ્યા છીએ. પહેલા બે વિડિયોની અંદર નાણો એટલે કે સાટા પ્રથા એટલે કે વિનિમય પ્રથા, જે સાટા પ્રથા વિનિમય પ્રથાનો અર્થ અને મર્યાદાઓ જોઈ. બીજા વિડિયોની અંદર નાણાંનો ઉદ્ભવ અને વિકાસ એમના વિશે જોયું અને નાણાંના કાર્ય જોયું. હવે આપણે આ ત્રીજો મુદ્દો જે છે એટલે ત્રીજા વિડિયોની અંદર નાણાંના પ્રકારો પ્લસ ફુગાવાનો અર્થ અને વ્યાખ્યા સાથે એના લક્ષણો જોવાના છે. તો જોઈએ હવે આપણે નાણો જે છે એના પ્રકારોની વાત કરીએ. તો અગાઉ આપણે જેમ આપણે વિડિયોની અંદર જોયું કે ભાઈ નાણાં તરીકે પશુ, પથ્થર, ધાતુના સિક્કાઓ, સોના ચાંદીના સિક્કાઓ, ચલણી નોટો વાતે વગેરે જોયા, બધાના પ્રકારો છે. પણ સમય પ્રમાણેની વાત છે તો કે જે પ્રકારોની વાત કરીએ તો વિનિમય પ્રથાના સમયથી જ એના માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે છે. આજે આપણે આજનો નહીં, વિનિમય પ્રથા જે સમયમાં હતી તે સમયથી વસ્તુની આપલે કરવા માટે થઈને અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ થતો હતો, અલગ અલગ પ્રાણીઓનો ઉપયોગ થતો હતો. તો એને સાચવવાનું છે, એના માટેના પ્રશ્ન અને સમસ્યાઓ આવતી હતી, તેમ તેમ એના સમાધાન માટે તેને નાણાંના પ્રકારો બદલાતા જતા. તો એના માટે આપણે પેલા વસ્તુઓનો ઉપયોગ કરતા હતા, કિંમતી પથ્થરોનો ઉપયોગમાં પણ લેવાયા હતા. ત્યારબાદ ધીમે ધીમે ધાતુના સિક્કાઓ જે છે એ આપણે ઉપયોગમાં આવ્યું, અને પછી ધીમે ધીમે કાયદા માન્ય નાણાં તરીકે ચલણી નોટો જે છે બજારમાં આવી, જે લોકશાહી શરૂ થઈ પછી ચલણી નોટો અમલમાં આવી અને ચલણી સિક્કાઓ જે છે. આમ સમય જતા આધુનિકતા વધતા નવા નવા સંશોધનો થતા થતા બેંક સિસ્ટમનો વિકાસ થયો. બેન્કિંગ નાણું જે બજારમાં નવું આવ્યું, જે આજે આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ પ્લસ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા, ઇન્ટરનેટ મોબાઈલ બેન્કિંગ દ્વારા આવી સુવિધાઓ દ્વારા નાણાંઓ જે છે આપણે એક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ છીએ, નાણાં ચૂકવી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. તો આજે આ રીતે નાણાંનું સ્વરૂપ છે ધારણ થયું છે. તો આપણે નાણાંના પ્રકારોની વાત કરીએ તો વસ્તુ છે, પશુઓ છે, પથ્થર છે, ધાતુ છે, કાગળી નાણું એટલે કાગળની નોટો જે આપણે વાપરીએ છીએ તે પ્લસ પ્લાસ્ટિકનું નાણું. પ્લાસ્ટિક નાણું એટલે કે કાર્ડ સિસ્ટમ, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ જે પ્લાસ્ટિકના છે જેને કારણે પ્લાસ્ટિક નાણું. પછી બેંક નાણું, બેંક નાણાંની અંદર જે તો અદ્રશ્ય સિસ્ટમ કે આજે આપણે ઓનલાઈન સિસ્ટમ છે તો નાણું પણ દેખાશે નહીં, ખાતામાંથી પ્લસ માઇનસ થઈ જશે, આના માઇનસ થાય બીજાના ખાતામાં જમા થઈ જાય તો આપણે જોઈ નથી શકતા, પણ વ્યવહાર થઈ શકે છે જેના કારણે અદ્રશ્ય છે. એટલે બેંકિંગ સિસ્ટમ આ 6 પ્રકારના આજે નાણાંના પ્રકારો જોવા મળે છે. તો આ રીતે આપણે નાણાંના પ્રકારો વિશે જોયું, જે વિનિમય પ્રથાથી માંડીને આજના આધુનિક સમય સુધીના નાણાંના પ્રકારો આવી ગયા છે. એવી રીતના હવે આપણે જે નવો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ, નાણાંનો મુદ્દો પૂરો થાય છે ત્યાર પછી હવે મુદ્દો શરૂ થાય છે ફુગાવો, જે સામાન્ય અર્થમાં આપણે ભાવ વધારો કહીશું. ફુગાવો એટલે સાવ સિમ્પલ અર્થે નરકત શબ્દનો અર્થ નીકળી જાય ભાવ વધારાને ફુગાવો કહેવાય. અને સામાન્ય માણસો પણ એવું વિચારતા હોય છે કે જે ફુગાવો છે જે આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે, જે નાણાં આધારિત સંબંધિત છે, નાણાં સંબંધિત ઘટના છે એટલે આપણે નાણાકીય ઘટના કહેવાય છે. આર્થિક સમસ્યા દેશના અર્થતંત્ર સાથે જોડાયેલી હોવાના કારણે એ આર્થિક સમસ્યા બની શકે છે. કે જ્યારે જ્યારે લોકો એટલે પ્રજા, કે જ્યારે જ્યારે પ્રજા જે છે એ ભાવ વધારો થાય છે ત્યારે એવું માની લે છે કે શું કહે છે ફુગાવો છે એવું માની લે છે. જ્યારે જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે પ્રજા એવું માને છે કે જે ફુગાવો કહે છે ભાવ વધારો. તો આ ભાવ વધારાનો આ સામાન્ય અર્થ છે. એની વ્યાખ્યાઓની અંદર અલગ અલગ અર્થશાસ્ત્રીઓ અલગ અલગ વ્યાખ્યાઓ પોતાના મત પ્રમાણે આપેલી છે. તો જેમાં વસ્તુના પુરવઠા કરતા તેની માંગ વધારે થાય તે સ્થિતિને પણ ફુગાવો કહેવાય. વસ્તુની વસ્તુનો પુરવઠો એટલે જથ્થો, બજારની અંદર જે વસ્તુ વેચાવા માટે આવેલી છે એના કરતા એની માંગ વધી જાય ત્યારે ભાવ વધારો સર્જાય. જેમ કે એક્ઝામ્પલ, બજારની અંદર કોઈ પણ એકમ વેચવા માટે આવ્યા છે, 10 એકમો વેચવા માટે આવ્યા છે, કોઈ પણ વસ્તુના એકમો જે 10 આવ્યા છે જે બજારની અંદર વેચવા માટે, અને જેની સામે માંગ 15 કે તેથી વધારે છે, એટલે 15 કે તેથી વધારે શું છે લોકોની માંગ છે, તો આ શું છે પુરવઠો છે.
હવે વેપારી પાસે 10 વસ્તુ છે, લેનાર વ્યક્તિ 15 છે, તો આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય છે ત્યારે ભાવ વધારો થાય, ત્યારે ભાવ વધારો થશે કે તો કે વેપારી છે તમને લાભ લેશે, ભાવ વધારે રહેશે, જરૂર છે એટલે લોકો લેવાના છે, વધુ કિંમત હશે તો લઈ લેશે, કેમ કે બીજે કઈ મળતી નહીં, પુરવઠો ઓછો હશે એટલે. તો આવું કોણ કે છે? એપી લર્નર એવું કે છે કે જ્યારે બજારની અંદર માંગ કરતા પુરવઠા કરતા માંગ વધારે હોય એ પરિસ્થિતિમાં ભાવ વધારો થાય, આવું કોણ કે છે? એપી લર્નર કે છે. ત્યાર પછી હવે આપણને બીજી વ્યાખ્યા તો વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપી વધે તેને પણ ફુગાવો. વાસ્તવિક આવક કોને કહેવાય? નાણાકીય આવક કોને કહેવાય? બરોબર, એ વ્યાખ્યા છે એસીપી ગુઈ ગયું છે. કોણ ગયું છે? એસીપી. તો એનો સિમ્પલ અર્થ જોઈએ વાસ્તવિક આવક, કે વાસ્તવિક આવક ની વાત કરીએ કે કોઈ એક વ્યક્તિ મહિનાના 10,000 રૂપિયા કમાય છે, કોઈ એક વ્યક્તિ છે મહિનાના 10,000 રૂપિયા કમાય છે અને 10,000 રૂપિયામાં પોતાનું અનાજ ભરે એટલે ઘરનું રાશન જે છે એ લે છે, ઘરનું રાશન ઘર ચલાવવા માટેના જે કઈ ચીજ વસ્તુ જોઈએ છે તે. એક્ઝામ્પલ સાદું ઉદાહરણ લઈ, એક કુટુંબ છે જે રોજનું 1 લિટર દૂધ લે છે, 1 લિટર દૂધ લે છે, કે જ્યારે એ મહિનાની આવકના અમુક ટકા રકમ નક્કી કરેલી છે એટલી રકમ સુધી દૂધમાં રોકાણ કરવાનું, એથી વધારે રોકાણ કરવાનું નથી. નક્કી કર્યું કે મહિના એટલે કે સામાન્ય રીતે રોજનું 1 લિટર એટલે કે 50 રૂપિયા લિટર ગણી આપણે, 50 રૂપિયા લિટર ગણીએ તો 1 મહિનાના 1500 રૂપિયા એને નક્કી કર્યા છે કે વધુમાં વધુ કેટલા 1,500 રૂપિયા દૂધ પાછળ ખર્ચ કરવાનો. તો આ દૂધ જે છે એ 50 રૂપિયાનું લીટર 1500 રૂપિયા લેખે વેચ્યા એટલે ખર્ચ કરવાનું નક્કી કર્યું છે દૂધ પાછળ. હવે દૂધની કિંમત ઘટે છે જે 50 થી 40 થઈ જશે, તો વાપરવાના કેટલા નક્કી કર્યા હતા? 15. હવે વપરાશે કેટલા મહિનાના? કેટલા વપરાશે? તો કે 1200 રૂપિયા દૂધ પાછળ ખર્ચ થશે, તો વૈધા કેટલા? 300 રૂપિયા વધે છે, તો એ 300 રૂપિયા જે છે એ આવકમાં એટલો વધારો થશે. જે કાયદેસર એને 1500 રૂપિયા વપરાઈ જતા કે 300 રૂપિયા વધે છે, તો જે બચત તરીકે વધતી હતી એ રકમમાં 300 રૂપિયા શું થશે? વધારો થાય છે. તો જેની વાસ્તવિક આવક જે છે એના કરતા આવક વધેલી ગણે. તો આવી રીતે જે ખર્ચ છે, એક્ઝામ્પલ તરીકે શોર્ટકટ ભાષામાં કહીએ તો જે વ્યક્તિનો ખર્ચ છે એ ખર્ચ ઘટે અને બદલાવે જે આવક વધે છે એ આવકને આવકમાં વધારો કહેવાય છે. વાસ્તવિક આવક કરતા વધી ગયેલી આવક એને છે. આમ નાણાકીય આવક કે જે પોતાની મંથલી ઇન્કમ જે છે એ આવકમાં એટલો વધારો કરી શકે કે મહિને 10,000 કમાતો હોય ખર્ચા 8,000ના થતા હોય, હવે 8,000ના ખર્ચા જગ્યાએ પોતાના ખર્ચા છે 7,000ના થવા લાગ્યા, તો 1,000 આવક એની વધી ગઈ હોય, કેમ કે જે 2,000 રૂપિયા બચત થતી જગ્યાએ 3,000 બચત થશે, 3,000 બચત થશે તો પોતાનો ખર્ચ આડા ખર્ચાઓની અંદર જે વધારો કરો હોય તો કરી શકે ને. તો આમ પોતાની માંગ વધારી શકે કે પેલા કરતા 2,000ના ખર્ચા કરતો ત્યારે માંગ કેટલી હોય 3,000 વધે છે, તો ખર્ચ એનો શું થવાનો? વધારી શકે. આ રીતના આવક વધે છે જેના કારણે ફુગાવો કહેવાય છે. આવો આપણે એસીપી મૂકીએ છીએ. ત્યાર પછી ફુગાવાની સાચી પરિસ્થિતિ એટલે કે જે સાચી સ્થિતિ છે, સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવકમાં વધે વધતો સોજે છે એટલે ફુગાવાની વાત કરે. જે સાચી પરિસ્થિતિ જે એક સાધન છે, જે ઓજાર છે કે જે 1 દિવસની 12 કલાક કામ કરીને આપે છે, તો જે 1,000 રૂપિયાનું એક મશીન કામ કરીને આપે 12 કલાકે એક યંત્ર 1,000 રૂપિયા કમાઈને આપતા હોય, હવે આ યંત્રની અંદર ટેકનોલોજી આવી ગઈ છે જેના કારણે જે આ એક જ યંત્ર 12 કલાક કામ કરશે તો 1,000 થી 2,000 રૂપિયાની કામગીરી કરી આપશે. આજે આધુનિક સિસ્ટમ પ્રમાણે જે એક યંત્ર જે છે 12 કલાક એક યંત્ર 12 કલાક કામ કરતો ત્યારે પહેલા 1,000 રૂપિયા કમાતું હતું,
આજે એ જ સિસ્ટમ એ જ વસ્તુ બનાવવા પાછળના યંત્ર જે છે આધુનિક આવી ગયા છે. તો આધુનિક યંત્ર આવી ગયા છે તો જે આજે એ એક યંત્ર 12 કલાકમાં 2000 રૂપિયા કમાઈને આપે છે તો વાસ્તવિકપણે એની જે પૂર્ણ રોજગારી જે હતી એ 1000 હતી. હવે આજે એ આવક નાણાકીય આવક તરીકે શું થયો છે એનો વધારો થઈ ગયો છે. તો આમ પણ આવક વધે છે તો ખર્ચ વધારવાના છે, માંગ વધારવાના છે, જેના કારણે બજારના પુરવઠા ઉપર અસર સર્જાય છે, જેના આધારે ફુગાવો સર્જાય છે. આવું જે એન કેન્સ કહે છે. આ રીતના જે કેન્સ દ્વારા કહેવામાં આવે છે કે આ રીતનું આપણને કહી શકાય. તો ત્યારબાદ આ એની વ્યાખ્યાઓ ત્રણ પ્રકારની. તો જોઈએ હવે આગળ ફુગાવાના લક્ષણો. તો ફુગાવાના લક્ષણો મુખ્ય ચાર લક્ષણો છે. ને જે લક્ષણોની વાત કરીએ તો લક્ષણો હંમેશા મોસ્ટ ઓફ વ્યાખ્યાઓની અંદરથી જ હોય. તો આપણે એક સરળ શબ્દમાં હૃદયમાંથી મેળવું શું હોય લો ભાવ વધારો આવક વધારો. તો પહેલું લક્ષણ છે ભાવ સપાટીમાં વધારો થશે આવક વધે નહીં, કેમ કે પુરવઠો છે એ વધવાનો નથી, માંગ વધી શકે છે. જેના કારણે માંગ વધે છે એટલે પુરવઠાની સામે માંગ વધી જાય છે એટલા માટે ભાવ વધે છે. આમ પેલું કીધું છે ભાવ સપાટીમાં સતત વધારો થતો જાય છે. અને આવું એક જ વિભાગમાં ન હોય, એક ક્ષેત્રની અંદર ન હોય, અર્થતંત્રના તમામ વિભાગની અંદર તમામ ક્ષેત્રની અંદર ભાવમાં વધારો થશે. કેમ કે દરેક વ્યક્તિઓ બધી વસ્તુની જુદી જુદી માંગ કરે છે, જેના કારણે બધી જ વસ્તુના પુરવઠા ઉપર અસર સર્જાય છે, જેના કારણે દરેક ક્ષેત્રના ભાવમાં વધારો થાય છે. અને નાણાનું મૂલ્ય જે છે એ એટલે એની ખરીદ શક્તિ જ્યારે ભાવ વધે છે ત્યારે ઘટી જાય. જ્યારે ભાવ વધી જાય છે ત્યારે માણસની ઇન્કમ ન વધે, જે વ્યક્તિ બધા વ્યક્તિ સરખી પરિસ્થિતિ ના હોય, એટલે કે જે વ્યક્તિઓની પાસે ઇન્કમ છે એ ભાવ વધારે સાથે ખરીદી શકે છે. પણ પ્રજા જેવા છે જે નાણાનું મૂલ્ય સમજે છે, જે વ્યક્તિ પાસે નાણાનું મૂલ્ય ફિક્સ ઇન્કમ છે, એવી સમયે જ્યારે ભાવ વધે છે, જે મંદીના સમયમાં કે તેજીના સમયમાં જે ભાવ વધારો થાય એ પરિસ્થિતિમાં માણસ જે છે એની ખરીદ શક્તિ છે એ ઓછી થઈ જાય છે. એટલા માટે નાણાનું મૂલ્ય જે છે એ ભાવ વધારાના સમયે ઘટી જાય છે. જેમ કે અત્યારે જ આપણે કહીએ તો બજારની અંદર બધી વસ્તુઓના ભાવમાં વધારો થતો જાય છે. તો આજે આપણે આપણું ખરીદ શક્તિ છે પહેલા કરતા ઓછી થઈ જાય ને, ઇન્કમ ભલે હોય એટલી ને એટલી જશે આવક, પણ ખર્ચ તમારો વધી જાય આવક કરતા, જેના કારણે આપણું મૂલ્ય જે નાણાનું છે ખરીદ શક્તિ જે છે આપણી એ ઘટી શકે છે એટલે ઘટી જાય છે. અને પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી પણ વધતી ભાવ સપાટી આજે ફુગાવો સર્જે છે. જે અહીંયા સીધે એવી રીતના કે જે પૂર્ણ રોજગારી પછી એટલે કે જે માણસની જે પૂર્ણ રોજગારી જે રોજેરોજની ઇન્કમ છે એ ઇન્કમ પોતાને રોજેરોજ મળી જાય છે, તે સિવાયની પ્લસ જે વધારાની આવક જે પોતે મેળવતું જાય છે અને સમય પ્રમાણે એ વધારાની આવકના કારણે જ સતત પોતાની માંગમાં શું કરે છે વધારો કરે છે. ને માંગની અસર શેના ઉપર પડે છે, પુરવઠા ઉપર અસર દર્શાવે છે. ને અસરને કારણે આ બંનેના જે કંઈ તફાવત જોવા મળશે એટલે કે આ બંને ઉપર તફાવત એટલે કે જે અસર જોવા મળે છે એ અસરને આધારે જે ભાવ સપાટીમાં ફેરફાર થાય એટલે કે જેના કારણે વધારો સર્જાય ભાવ સપાટીમાં ત્યારે સમજવાનું કે ફુગાવો છે. આવી રીતના આપણે ફુગાવાનો અર્થ અને ફુગાવાના લક્ષણો જોયા, બરોબર. તો આપણે આજના વિડીયોમાં અહીંયા સુધીનું જોયું. તો આ અર્થશાસ્ત્ર વિષયનો ત્રીજો વિડીયો પૂરો થયો છે. હવે આપણે આવતા વિડીયોની અંદર આના ફુગાવાના કારણો વિશે જોઈશું, બરોબર. ઓકે.